અમિતાભ બચ્ચનની તસવીર, બિગ બી પણ અહીં પહોંચ્યા છે મતદાન કરવા માટે. અમિતાભ બચ્ચન અહીં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને તેઓ એક રીતે કતારમાં ઉભેલા લોકોની સાથે પણ વાતચીત કરી રહ્યા છે. આપ જોઈ શકો છો તે રીતે ખૂબ જ સહજતાથી તેઓ અહીં ત્યાં હાજર લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે. તેમની મતદાનની જે કાપલી છે તે પણ અહીં ક્યાંક તેઓને બતાવી રહ્યા છે. અને અત્યારે બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન તેમના પત્ની જયા બચ્ચનની સાથે તેઓ પહોંચ્યા છે, પરિવાર સાથે અહીં પહોંચ્યા. ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન સમેત તમામ જે બચ્ચન પરિવારના લોકો છે તેઓ અહીં મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા. આપને જણાવી દઈએ કે આ તસવીરો અહીં જોવા મળી રહી છે. પરિવારની સાથે બચ્ચન ફેમિલી અહીં પહોંચ્યું છે. અમિતાભ બચ્ચન એક રીતે કહી શકાય કે તેઓએ પણ લોકોને અપીલ કરી છે તમામ મંચ ઉપરથી. તેઓ અહીં લોકોની સાથે પણ રૂબરૂ થતા હોય છે જ્યાં તેઓ લોકશાહીના પર્વમાં લોકો ઉત્સાહભેર ભાગ લે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરતા હોય છે. આપને જણાવી દઈએ કે પોલિંગ સ્ટેશનની બહારની આ તસવીરો કે જ્યાં મત આપ્યા બાદ બચ્ચન પરિવાર પહોંચ્યું. અમિતાભ બચ્ચન કે જેમની ફેન ફોલોવિંગ હજુ પણ આપ જોઈ શકો છો તે રીતે ગમે તે જગ્યા ઉપર અમિતાભ બચ્ચન પહોંચે કે જ્યાં મોટી સંખ્યામાં તેમના ફેન્સ પણ જોવા મળતા હોય છે. આ તસવીર આપણે જણાવી દઈએ કે પોલિંગ સ્ટેશનની બહાર કે જ્યાં આપણે જણાવી દઈએ કે બચ્ચન પરિવાર તેમના તમામ લોકોની સાથે અમિતાભ બચ્ચન તેમના પત્ની જયા બચ્ચનની સાથે પહોંચ્યા. આ સાથે તેમના પુત્ર અભિષેક બચ્ચન તેમના પત્ની ઐશ્વર્યા રાય બચ્ચનની સાથે પહોંચ્યા છે. ભારે સિક્યોરિટીની વચ્ચે અહીં અમિતાભ બચ્ચને પોલિંગ સ્ટેશન ઉપર મતદાન કર્યું અને લગભગ 5-10 મિનિટમાં જ આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને સમગ્ર જે પરિવાર છે તે ત્યાંથી રવાના થઈ ચૂક્યો છે. આપણે જણાવી દઈએ કે સવારથી જે તમામ હાઈ પ્રોફાઇલ લોકો છે તે અહીં પહોંચી રહ્યા છે અને ખાસ કરીને મુંબઈમાં જે આજની બેઠકો છે મુંબઈની બેઠકો માટે તમામ અભિનેતા અભિનેત્રીઓ જે બોલિવૂડની સાથે સંકળાયેલા છે, જે લોકો બોલિવૂડની સાથે સંકળાયેલા છે તેઓ પણ મતદાન મથકે પહોંચી રહ્યા છે. પરિવારની સાથે અમિતાભ બચ્ચન મતદાન કરવા પહોંચ્યા. જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અહીં એક બાદ એક પોલિંગ સ્ટેશન પહોંચ્યા અને તેઓએ મતદાન કર્યું. અત્યારે ઓવરઓલ મુંબઈમાં જે સમગ્ર મતદાન થઈ રહ્યું છે, સમગ્ર મહારાષ્ટ્રની જે તસવીર બની રહી છે તે અનુસાર 11% જેટલું મતદાન 11 વાગ્યા સુધી નોંધાયું હતું.